હેલો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે આવ્યા છીએ રોજકા ગામે દૂધ ભવાની માતાજીના દર્શન માટે. જે આવેલું છે ધંધુકાથી 7 કિલોમીટર અને ધંધુકાથી ધોલેરા હાઈવે ઉપર આવેલું છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે જઈશું દૂધ ભવાની માતાજીના દર્શન માટે. તો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો. જય માતાજી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બૂટમાનું મંદિર, અને જે સામે દેખાઈ રહ્યું છે તે બૂટ ભવાનીમાનું મંદિર છે. તો ચાલો મિત્રો, અત્યારે અંદર જઈશું માતાજીના દર્શન માટે. તો ત્યાં સુધી કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા. મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરની અંદર. તો સામે જે છે એ માતાજીનું સ્થાન છે, અને જે સ્થાન છે તે આખું ચાંદીનું જ છે, અને માતાજીની અંદર આરસની મૂર્તિ પણ છે. તો બરોબર. તો મિત્રો, આપણે જે અત્યારે પાછળ જે મેરિયા ભુવન છે, અને એવું કહેવામાં આવે છે કે જ્યારે 250 વર્ષ પહેલાં જે મેરિયો ભુવો હતો, એ નવરાત્રિના સમયે માતાજીનો અહીંથી ધંધુકા ગામે જે માતાજીનો જે આપણે પડો આવે જે આપણે પૂજાનો, એ લેવા ગયો હતો. અને એ સમયે મેરિયા ભુવાએ માતાજીને એવું કીધેલું કે તમે મને સન્મુખ દર્શન આપો, તમે પડદે વાતું કરો છો એટલે તમે મને સન્મુખ દર્શન આપો. એટલે માતાજી એવું કીધું કે વાંધો નહીં, હું તમને સન્મુખ સામે દર્શન આપીશ. એટલે માતાજીએ ડોશીનું રૂપ લઈને એમને ધંધુકા અને રોજકાની વચ્ચે ઉભેલા ડોશીનું રૂપ લઈને, એટલે મેરિયા ભુવાને એવું કીધું, બળદ ગાડું લઈને જતો હતો, એટલે મેરિયા ભુવાને એવું કીધું કે બેટા મને તું ધંધુકા સુધી લેતો જા. એટલે મેરિયા ભુવાએ એવું કીધું કે ડોશી તને ના લઈ જાઉં, તું મારું ગાડું ઉપડાવીશ. એટલે મેરિયા ભુવા ધંધુકા ગયો, અને પરત ફરતા ઈ માતાજીએ 16 વર્ષની સુંદરી થઈને એમનું રૂપ લીધું, અને માતાજી ત્યાં વચ્ચે ઉભેલા, અને મેરિયા ભુવાને પાછો ઉભો રાખ્યો કે મેરિયા ભુવા મને તું રોજકા સુધી મને લેતો જા. એટલે મેરિયા ભુવાએ બેસાડી દીધા, અને થોડેક આગળ જતા મેરિયા ભુવાની થોડીક દાનત બગડી અને ક્રૂર દ્રષ્ટિ કરી, અને મેરિયા ભુવાને ત્યાં મારી નાખ્યો. ત્યારથી અહીંયા પાછળ જે મેરિયા ભુવાની ખાંભી પણ બનાવી દેશે. તો મિત્રો, આપણે ચાલો અહીંયા પાછળ આપણે દર્શન કરીશું. તો કન્ટિન્યુ અમારી સાથે વિડીયોમાં.
તો મિત્રો, મેં તમને જે અંદર આપણે મંદિરની અંદર વાત કરી કે મેર્યા ભુવાને ભૂત ભવાની માએ મારી નાખ્યો તો ક્રૂર દ્રષ્ટિ કરી હતી એટલા માટે, તો જે સામે છે મેર્યા ભવાની દેરી બનાવવામાં આવેલી છે અને જે સાઈડમાં વાસુકી દાદાની પણ દેરી છે. અને એવું કહેવામાં આવે છે કે વાસુકી દાદા હાલની અંદર દર્શન આપે છે, અને એવું નહીં કે એ રૂપે ગમે રૂપે આવીને દર્શન આપે છે. તો ચાલો મિત્રો, જે આગળનો વ્યૂ છે તમને બતાવીશું, જે આપણે ભોજનશાળા છે, અન્ય જે બહારથી મિત્રો જે અમુક ભક્તો દર્શન માટે આવે છે એના માટે પણ ઘણી બધી સુવિધા કરેલી છે, તો એ પણ આપણે જોઈશું. તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, સામે તમે જોઈ શકો છો જે ભોજનશાળા છે, અને અત્યારે આપણે અંદર જવાનું. મિત્રો, દર પૂનમે હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. તમના દિવસે અહીં ભવ્ય મેળો પણ ભરાય છે. અને આ મિત્રો, દરરોજ અહીંયા ઘણા બધા ભક્તો પણ દર્શન માટે આવતા હોય છે. તો જે સામે દેખાય છે એ બહારથી જે ભક્તો દર્શન માટે આવતા હોય છે એના માટે રહેવાની સુવિધા પણ છે, અને જે બહારથી અમુક સંતો મહંતો જે આવે છે એના માટે રહેવાની પણ સુવિધા કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો, અત્યારે જે મંદિરની બાજુમાં જે આપણે મહાદેવનું જે મંદિર આવેલું છે તો એના પણ આપણે દર્શન કરવાના છે. તો ત્યાં સુધી અમારી સાથે ચેનલમાં જોડાયેલા રહેજો. અત્યારે આપણે ભોળાનાથના દર્શન કરી લીધા છે, તો ઘણું બધું હજુ તમને વ્યૂ બતાવવાનું છે, તો કન્ટિન્યુ મારી ચેનલમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, ગમે ત્યારે તમે ધોલરા કે ધંધુકા આસપાસ તમે આવો તો જરૂરથી ભૂત ભવાની માતાજીની મંદિરની મુલાકાત લેજો. તમને અહીંયા ઘણું બધું જાણવા પણ મળશે અને ઘણું બધું અહીંયા પૌરાણિક વસ્તુ પણ છે. તો મિત્રો, આજનો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આ મિત્રો, આ ચેનલમાં અમારા અવનવા વિડીયો આવતા રહેશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.